જૂનાગઢના આંબેડકર નગર વોર્ડ 15માં પાણીની સમસ્યાથી સ્થાનિકોને અલગી ભોગવવી પડી રહી છે. છેલ્લા 4 વર્ષથી પાણીની સમસ્યા અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છતાં તંત્ર આંખડા કાન કરી રહ્યું છે. છેલ્લા 4 વર્ષથી પાણીની ટાંકીઓ ખાલીખમ છે. પહેલા પાણી આપો પછી જ મતદાન કરીશું તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યાથી લોકો રજડપાટ કરવો પડે છે. ચૂંટણી ટાણે સ્થાનિકોએ હવે તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે. તંત્રએ પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું કે સ્થાનિકોના ઝઘડાના લીધે પાણીની સમસ્યા ઊભી થઈ છે. હું આંબેડકર નગર વિસ્તારમાં વોર્ડ નંબર 15માં રહું છું. અમારે પાણીની સમસ્યા ખૂબ ઊભી છે. 4 વર્ષથી અમે મહાનગરપાલિકામાં કોર્પોરેટરને અરજી કરેલી છે પણ કોઈ ધ્યાન દેતું નથી અને અહીંયા પાણીનો ટાંકો ભરતા નથી. આ ઉનાળાનો સમય છે, અમે પાણી માટે ક્યાં ભરવા જઈએ? પાણી વિનાનું અમારે શું કરવું? રાંધવું તોય પાણી જોઈએ, નાવું તોય પાણી જોઈએ, ન કપડા ધોવા તોય પાણી જોઈએ, કચરા પોતા પાણી. પાણી વિનાનું કઈ છે નહીં, પાણી હોય તો બધું કામ થાય. અમે કોર્પોરેટર પાસે ગયા, અમે નગરપાલિકામાં ગયા, અરજી લખાય, અમારી કોઈ અરજી નથી સંભાળતું, કોઈ લખતું નથી અને અમને ધક્કા ખવડાવતો વાંઝાવ. અમે અમારા ઘરના કામ મૂકીએ, અમને ધક્કાધક્કી કરીએ છીએ પણ કોઈ જવાબ દેતું નથી. અને હવે અમે મત નહીં નાખીએ, અમારું જાવું દે પાણીનો ચોલ નહીં થાય, જાવું દે અમે મત આપીશું નહીં. જે વિસ્તારમાં પાણીની સમસ્યા છે એ દૂર કરવામાં આવશે, કારણ કે ત્યાં બોર કરેલો છે, બોરમાં પણ પાણી તો છે પરંતુ વચ્ચેની વ્યવસ્થા ખૂટવાને કારણે ત્યાં પાણીની અવ્યવસ્થા ઊભી થઈ છે.